डीसा तालुका पंचायत सखी मंडल ने दबाण की नोटिस आपता विवाद। डीसा तालुका पंचायत पास सखी मंडल द्वारा फाड़वेली जमीन में रोजगारी रही रहा है तरह तालुका विकास अधिकारी ने वांधो पड़ता नोटिस पाठवी खुलासो मांगता सखी मंडल संचालकों में रोष फैलायो। राज्य सरकारे 2014 में मिशन मंगलम योजना हेठ सखी मंडल की बहनों पगभर थाय हेतु की सरकारी कचेरी पास जमीन में कॉम्प्यूटराइज आवक जाति दाखला योजनाकीय अरजी फॉर्म जेरोक्स मशीन फाड़वा जाहरात पड़ेल जे अंतर्गत डीसा तालुका पंचायत में 2015 साल में सखी मंडल ने रोजगारी जिला ग्राम एजेंसी नियामक आदेश मुजब डीसा तालुका विकास अधिकारी मंजूर आपेल और बाद में जगह फाड़ेल जे जमीन में हाल सखी मंडल पोता व्यवसाय कर रहा है। जो कि तेमनी आड़ में કેટલાક દબાણકારો પણ ચાનસ્તા અને અરજીઓ લખવાના બહાને અડિંગો જમાવી બેઠા છે। તેમણે જે દબાણો કરવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારી સખી મંડળને નોટિસ આપી રોફ જમાવ્યો હતો। ગત 26 ડિસેમ્બરે તાલુકા વિકાસ અધિકારીએ સદ્ધા સખી મંડળ, હિંગળાજ સખી મંડળ, આદર્શ સખી મંડળ અને દેવલ સખી મંડળને નોટિસ આપી 48 કલાકમાં ખુલાસો કરવા અન્યથા દબાણ ગણી દૂર કરવાની ચિંતા આપી હતી। જોકે નોટિસ મળતા સખી મંડળની બહેનો દર્તી થઈ હતી। કાયદેસર હોવા છતાં નોટિસ મળતા ચોકી ઉઠ્યા હતા। અગાઉ તારીખ 23 ડિસેમ્બરે દબાણ દૂર કરવા તાલુકા પંચાયત બોર્ડમાં ચર્ચા થઈ હતી, જેમાં કેટલાક ચૂંટાયેલા બોર્ડના સદસ્યો વિરોધ કરતા દબાણો દૂર ન કરવા ઠરાવ થયો હતો। જોકે દબાણ બાબતે તાલુકા વિકાસ અધિકારીને સત્તા હોવા છતાં બોર્ડમાં મુદ્દો લઈને દબાણ દૂર ન કરવા બોર્ડના સભ્યોને સહારો લીધો હતો, ત્યારે હવે દબાણદારોની જગ્યાએ સખી મંડળને નોટિસ આપી કનગડગત શરૂ કરી છે। રાજ્ય સરકારે સખી મંડળોને પગભર થવા સરકારી કમ્પાઉન્ડમાં જગ્યા ફાળવી છે, જે કાયદેસર હોવા છતાં જરૂરી કાગળો ચકાસવાની જગ્યાએ નોટિસ આપતા સરકાર વિરુદ્ધમાં તાલુકા વિકાસ અધિકારી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં અનેક દબાણદારો છે અને તેમને હટાવવા કોઈ જ નોટિસ નથી અપાઈ, માત્ર સખી મંડળને જ ટાર્ગેટ કેમ? અનેક સવાલો ઊભા થયા છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા।